આવી ગયો છું રેટલ સ્નેક માઉન્ટેન એરિયામાં ન્યૂ હેમ્પશાયર ને અને તમને એનો ખૂબસૂરત નજારો બતાડું છું. દૂર તમને જે દેખાય છે આખો પાર્કિંગનો એરિયા છે, ત્યાંથી લોકો ચાલીને આવી રહ્યા છે અને અહીંયાથી આ પગથિયા આપણને ગિરનાર કે પાવાગઢ પર ચડીએ પ્રકારના પગથિયાઓ છે. હવે આ જે જગ્યા છે એ બોસ્ટનથી 120 માઇલ દૂર આવેલી છે, એટલે કે લગભગ 2 કલાક જેટલો ડ્રાઇવિંગ તમને કરવું પડે. હું બીજી બધી વાત કરું આ જગ્યા વિશે અને એડવેન્ચર વિશે, પહેલાં તમારું સ્વાગત કરું છું જગ્યા ત્યારથી ભાગ્યા અમેરિકાની તમારી ગુજરાતી ચેનલમાં. મારું નામ અમિત છે અને આપણે ચાલુ કરીએ છીએ આજની ધમાલ. હવે આ ભાઈ જે ઊભા છે અહીંયા જમણી બાજુએ, એનું નામ છે પુનિત. એ પોતાનો DSLR કેમેરો લઈને આવી ગયા છે. એ મારા ફ્રેન્ડ છે અને ખૂબ જ સારા ફોટોગ્રાફર પણ છે અને અહીંયા કેટલાક લોકો ઉપર ચડી રહ્યા છે. હવે આ જે પર્વત છે તેની હાઈટ છે લગભગ 1.5 થી 2 માઇલ ઉપર અને એમાં અલગ અલગ ટ્રેલ્સ આવેલી છે. તમે કઈ બાજુથી ઉપર ચડો છો તેના પર ડિપેન્ડ કરતું હોય છે અને લગભગ ચડવામાં તમને 1 થી 1.5 કલાક જેટલો લાગતો હોય છે. અમે લોકો અહીંયા આ યેલો ટ્રેલ છે એના પરથી જઈ રહ્યા છે. ત્યાં આગળ ટ્રીઝ જે હોય છે ઝાડવા, તેના પર યેલો કલરના સ્ટીકર લગાવેલા છે જેથી કરીને તમે ભૂલા ના પડી જાઓ અને તમારે ખાલી એ જ રસ્તો પકડવાનો હોય છે. ગાઈસ, ખૂબ જ પહાડી રસ્તો છે અને હું ટ્રાય કરી રહ્યો છું એના પર ચડવાની. મને યાદ આવી ગઈ એક વસ્તુ કે જ્યારે હું નાનો હતો ત્યારે પાવાગઢ ચડેલા અમે સ્કૂલમાંથી લઈ ગયા હતા વડોદરાથી. અને જ્યારે પાવાગઢ ચડેલા તો જ્યારે સ્કૂલમાં તો કેટલા નાના હોઈએ, પણ જ્યારે ઉપર ચડ્યા ત્યારે મેં નક્કી કરેલું કે હવે હું કોઈ પણ પહાડ જાતે નહીં ચડું જ્યાં સુધી એમાં રોપવે કે લિફ્ટ નહીં હોય. તે મને યાદ આવી ગયું. થેન્ક યુ સો મચ ગાઈસ. લાસ્ટ વિડીયો જે મૂકેલો આ નહાણ બીચનો, એમાં તમે ખૂબ જ પ્રેમ આપેલો છે અને ઘણી બધી રિક્વેસ્ટ આવી કે એ પ્રકારના વિડીયો બીજા જોવા છે, એટલે હું અહીંયા ન્યૂ હેમ્પશાયરમાં ફોલના કલર જોવા માટે આવેલો છું અને તમને પણ બતાડવા હતા મારે. મને આવી જંગલ જેવી જગ્યાઓએ અથવા તો એકદમ ઝાડવાઓ હોય ને ટ્રેકિંગ કરવાનું ને ચાલવાનું ને અંદર જવાનું બહુ જ ગમતું હોય છે. હું વર્ષમાં લગભગ 2 થી 3 વખત આવી જગ્યાઓએ જતો હોઉં છું અને આ વર્ષે કોવિડને લીધે શું કહેવાય લોકડાઉન સિચ્યુએશનમાં આવી જગ્યાઓએ જવાનું વધારે થયું છે, કારણ કે આમ બીજે કશે ભીડભાડવાળી જગ્યાએ જવાનું નથી હોતું એટલા માટે. ઇઝ માય બડી He's with me today. Please follow him on Instagram. He's not on Instagram. Man, I have on Instagram. Oh, you are? Yeah. Okay, please follow him on Instagram. What's your ID? You'll have to find. આગળ કલરફુલ પાંદડા જોવા માટે તો આવેલા છે, પણ લાગે છે કે ઘણા બધા પાંદડા નીચે પડી ગયા છે અને આખું પાંદડાઓથી જંગલ ભરાઈ ગયું છે. હેલો, તો ઉપર જઈને જોઈએ કે કેટલા કલરફુલ ટ્રીઝ અને નજારો જોવા મળે છે. તો એક સરસ જગ્યા મળી છે વ્યૂ, તો હું ત્યાંથી સૂરજના દર્શન કરીશ, તમને પણ બતાડીશ. જોઈએ એવી જગ્યા છે.
તમને આવી એડવેન્ચર કરવા જેવી જગ્યાઓએ જવાનું ગમે કે નહીં એ મને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને મને એ પણ કહેજો કે તમે કોઈ આવી જગ્યાએ ગયા હોય તો તમારી ફેવરેટ જગ્યા કઈ છે. અહીંયા આગળ એ લોકોએ દરવાજો મૂકેલો છે, ક્લોઝ કરી દીધું છે રીવેજીટેશન માટે. ગાઈસ, તમે લોકો અત્યાર સુધી જોડાયેલા છો તેના માટે થેન્ક યુ, અને જો વિડીયો ગમી રહ્યો હોય તો એકવાર લાઇકનું બટન જરૂરથી દબાવી દેજો, જેથી કરીને મને ઇન્સ્પિરેશન મળતી રહે આવા નવા નવા વિડીયો બનાવવાની તમારા માટે, અને યુટ્યુબને પણ ખબર પડે આગળ પહોંચાડવાની. મારી ઈચ્છા હતી કે રેટલ સ્નેક માઉન્ટેન પર એકાદો રેટલ સ્નેક જોવા મળી જાય તો મજા આવી જાય, પણ હજી સુધી એવું થયું નથી. લેટ્સ સી નીચે ઉતરીએ ત્યારે કોઈ જોવા મળે છે કે નહીં. ઓકે ગાઈસ, હવે નીચે જવાનો ટાઈમ થઈ ગયો છે પર્વત પરથી. ધીમે ધીમે અંધારું થઈ જશે, કમ્પ્લીટ અંધારું થાય પહેલાં નીચે ઉતરી જવું છે મારે. રેટલ સ્નેક જોવા મળી ગયો આપણને. દેખો પુનિત ખડા હે, બઢિયા સે પિક્ચર લેને કે લિયે. તો ભૈયા કૈસા રહા આજ કા સફર આપકા? આજ કા સફર બહોત હી બઢિયા જગહ મિલી. ઓર સનસેટ કી પિક્ચર્સ કૈસી આઈ? સનસેટ કી પિક્ચર અપને મન કી આ ગઈ. અચ્છા, ચલો મન કી મુરાદ પૂરી હો ગઈ. મન કી મુરાદ પૂરી હો ગઈ. સનસેટ કે લિયે હમ કહીં પે ભી જા સકતે હૈ, એસા. અચ્છા, મેને સુના થા કેક કે લિયે કહીં પે ભી જા સકતે હૈ. યે સનસેટ કા કુછ નયા લગતા હૈ 2020 મે. સનરાઈઝ ઓર સનસેટ કે લિયે કહીં પે ભી જા સકતે હૈ. અચ્છા બઢિયા,
તો દોસ્તો હું અહીંયા આવેલો જોવા માટે ફોલના કલર્સ એટલે કે લાલ કલર, પીળો કલર ને કેસરી કલર, પણ એટલા બધા કલર્સ જોવા ના મળ્યા. પણ ખૂબ જ બધા પાંદડા ઓલરેડી પડી ગયેલા છે જમીન ઉપર, અને વરસાદ કે ખૂબ જ પવન આવે ત્યારે આવું થતું હોય છે અહીંયા આગળ. પણ જે ઉપર જઈને જે સીનરી જોવા મળી, જે સનસેટનો નજારો હતો અને જે પાણી જે નીચે હતું એ ખૂબ જ સરસ અને બ્યુટીફુલ હતું. એ જોઈને જ આપણે સારી ભાષામાં કહીએ ને કે દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. હવે નીચે ઉતરવામાં ધ્યાન એ રાખવું પડે છે કે એટલા બધા પાંદડા પડેલા છે નીચે કે જો તમારું ધ્યાન કે ગયું તો પગ સ્લીપ થઈ જાય પાંદડાને લીધે, અને એકદમ સ્લીપરી સિચ્યુએશન છે અહીંયા આગળ. એટલે બહુ ધ્યાનથી પગથિયા નીચે ઉતરવા પડે છે. તમે લોકો મને નીચે કોમેન્ટમાં જણાવજો કે તમે પાવાગઢ કાં તો ગિરનાર ચડેલા છો જાતે પગથિયાથી, રોપવેથી નહીં. અને મેં એવું સાંભળ્યું છે કે ગિરનારમાં નવો રોપવે આવી ગયો છે, તો એ વાત સાચી છે કે નહીં નીચે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કારણ કે મારે ગિરનાર જૂનાગઢ જવાની ખૂબ જ ઈચ્છા છે. વન ઓફ માય ફેવરેટ પ્લેસ ઇન ગુજરાત. તો રોપવે આવી ગયું હોય તો મારે ચોક્કસ જવું છે. રોપવે વગર ચડવાની હિંમત નથી થતી. હા, ઉતરવાની ઈચ્છા છે મારી પગથિયાથી, પણ ઉપર ચડવા માટે રોપવેનો જ યુઝ કરવો છે મારે. તો ગાઈઝ, જ્યારે હું આવેલો ત્યારે બંને પાર્કિંગ લોટ ફૂલ હતા, અને પોલીસે અમને કીધું કે તમે અહીંયા પાર્ક નહીં કરી શકો, થોડુંક આગળ તમારે પાર્ક કરવું પડશે. એટલે અત્યારે હું મારી કાર જે બીજા પાર્કિંગ લોટમાં પડી છે ત્યાં જઈ રહ્યો છું. પણ આ રસ્તો પણ ખૂબ જ સિનિક લાગી રહ્યો છે અત્યારે. અને તમે જોઈ રહ્યા છો કે પુનિત પણ પાછળ જલસાથી ફોટા પાડી રહ્યો છે. દોસ્તો, મેં મારા એક વિડીયોમાં તમને પ્રોમિસ કરેલી કે હું આવા વ્લોગ પ્રકારના વિડીયો યુટ્યુબ પર બી લઈને આવીશ, એટલે પ્રોમિસને ફૂલફિલ કરવા માટે જ તમારા માટે ખાસ તમારી રિક્વેસ્ટ પર હું એટલીસ્ટ બે વિડીયો, આ વિડીયો અને નહાન બીચનો વિડીયો જે તમે ખૂબ જ પસંદ કરેલો છે, તો એ બે વિડીયો મેં મૂકેલા છે. અને ફ્યુચરમાં જ્યારે પણ હું કશેક જઈશ અને મને લાગશે કે સારી જગ્યા છે તમને બતાવવા જેવી છે, તો હું એના પર વ્લોગ જરૂરથી બનાવીશ. અને તમારી ચેનલ જાગ્યા ત્યારથી ભાગ્યામાં હું પાછો એને હું લઈને આવીશ તમારા માટે. અને વચ્ચે વચ્ચે જે મારા રેગ્યુલર વિડીયોઝ છે જેમાં મારે અમેરિકા વિશે ઘણી બધી ઇન્ફોર્મેશન તમને આપી છે, તો એ પણ હું વચ્ચે વચ્ચે લાવતો રહીશ. અને આપણે મળતા રહીશું. તમારો પ્રેમ જાળવીને રાખજો જાગ્યા ત્યારથી ભાગ્યા પર. ઓકે ગાઈસ, હું મારા પાર્કિંગ લોટમાં આવી ગયો છે, અંધારું બી થઈ ગયું છે. તો આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો તમે નવા હોવ તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. અને તમારા માટે હું નવા નવા વિડીયો લઈને આવતો રહીશ. નેક્સ્ટ વિડીયો સુધી, ત્યાં સુધી તમે કરો જલસા.